હેલો બચ્ચો, આપણો લેસન નંબર 14 એટલે કે કાવ્ય પૂરું થયું અને તેની અંદર આપણા પ્રશ્નોત્તરો પણ થઈ ગયા. ત્યાર પછી આપણે લેસન જોઈએ 15મું, 100 ટચનું 100નું. 100 ટચનું એટલે અણિશુદ્ધ. 100 ટચનું 100નું એટલે કે એકદમ શુદ્ધ સોનું. આપણે ખરેખર જ્યારે કોઈ સોનું ખરીદવા જઈએ તો આપણે એવું બોલીએ કે ભેળસેળ તો નથી ને, એટલે આપણે શુદ્ધ સોનું જોઈએ છીએ. પરંતુ આપણા જીવનની અંદર સોનાનું મહત્ત્વ કેટલું છે એના કરતાં પણ અભ્યાસ એટલે કે ભણતરનું મહત્ત્વ કેટલું છે એ વાતને અહીંયા કહેવામાં આવેલી છે કે જીવનની અંદર ઘરેણાંને હશે તો ચાલશે, પરંતુ ભણતર જોઈએ એ વાતને એક અભણ સ્ત્રી કેવી રીતે સમજાવે છે એ સરસ મજાનો પ્રસંગ અહીંયા બતાવવામાં આવેલો છે. એમની લેખિકા છે સુધામૂર્તિ, અને એ સુધામૂર્તિ છે નારાયણ મૂર્તિના પત્ની છે. એ કર્ણાટકના શિંગાવમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચર્ચ પર્સન છે. તેમણે ઇલેક્ટ્રિક એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. જુઓ, એમના પોતે એક સ્ત્રી હોવા છતાં પણ તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી એક ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. ડોલર વહુ, મનની વાત, સંભારાની સફર, મહાશ્વેતા, બોર સલ્લીની પાનખર તેમના સ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે. આ બધા એમણે નિબંધો લખ્યા છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સામાજિક સેવા, આટલી સમાજની સેવા કરી છે ત્યારે એને પદ્મશ્રી એવોર્ડ એટલે કે આપણા ભારત સરકાર તરફથી એને મળેલો છે. અહીંયા જુઓ, વાત જે કરવામાં આવેલી છે, જુઓ તો કઈ રીતના કરવામાં આવેલી છે કે પહેલાં સમજાવી દો તમને કે એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે અને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબમાંના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે. અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન સોંપી કુટુંબમાંના બોલ પર પોતાના વતન આવી શાળાઓ બનાવે છે. અયપ્પા પોતાની માતાને કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવા હોય તેટલા ઘડાવે. તો કુટુંબમાં જવાબ આપે છે કે બેટા, 100 ટચનું 100નું ઘરેણું તો એક જ છે. તે કયું? તો કે ભણતર. આમ આ વાર્તામાં ભણતરનું મહત્ત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ સંભારણાની સફરમાંથી લેવામાં આવ્યો છે. સંભારણાની સફર નામનો નિબંધ સુધામૂર્તિએ લખેલો, એમાં આ એક પ્રસંગ આવી રીતનો લખેલો હતો અને એમાંથી આ એક લેવામાં આવેલો અને આપણને અહીંયા મળેલો છે. અહીંયા વાત કઈ છે કે કુટુંબમાંને નાની ઉંમરમાં વિધવા થયા 5 વર્ષના દીકરા અયપ્પાને છોડીને તેના પિતાનું મૃત્યુ થયું હતું અને ત્યાર પછી કુટુંબમાંએ બીજા લગ્ન કરવાને બદલે એ પોતે અયપ્પાને ભણાવે છે અને ખૂબ ભણાવે છે. 12 વર્ષના અયપ્પા થયા ત્યારે તેમને મુંબઈ ભણવા મોકલી દીધા. પોતાનો પતિ મૃત્યુ પામ્યો અને એકનો એક દીકરો હતો એને પણ પોતે પોતાથી જુદો કરી અને મુંબઈ મોકલી દીધો. ત્યાં એઓ રહ્યા, ત્યાં ખૂબ મહેનત મજૂરી કરી અને અયપ્પા ખૂબ ભણ્યા. હોટલની અંદર તેઓ ચાના કપ રકાબી વિછળતા, ત્યાર પછી ધીમે ધીમે કરતા પ્રગતિ થઈ ભણતા ગયા અને ભણતા તેઓ કોલેજ સુધી ભણ્યા. ત્યાર પછી હોટલના માલિકે તેમને ક્લાર્ક તરીકે નોકરી આપી. ત્યાર પછી એમને ત્યાંના જે માલિક હતો એમણે હોટલના માલિકે બીજી હોટલ ખોલી દીધી. ધીરે ધીમે કરીને અયપ્પાએ ઘણી હોટલોના માલિક બન્યા અને ત્યાર પછી એમની માતાને મુંબઈ લઈ ગયા. પરંતુ માતાને મુંબઈમાં ગમ્યું નહીં, તેથી તેમ કહે છે કે તમે ગામડામાં રહ્યો અને કુટુંબમાં ગામડામાં રહેવા ગયા. ત્યારે અયપ્પા એને કહે છે કે માં, તે આખી જિંદગી ખૂબ મહેનત કરી તારા ઘરેણાં વેચી અને તે મને
ભણાવ્યો છે, હવે તારે જોઈએ એટલા તું ઘરેણા બનાવી લે. ત્યારે કુતમ્મા કહે છે કે બેટા, 100 ટચનું સોનું તો એક જ છે અને તે ભણતર, મારે ઘરેણાની જરૂર નથી. ભણતર કોના માટે જોઈએ? તો કે આપણા ગામના બાળકોને બીજે ભણવા જવું પડે. તું જેમ 12 વર્ષનો હતો અને તારે ગામ છોડીને બીજે ગામ ભણવા જવું પડ્યું, એમ આપણા ગામના બાળકોને બીજા બહાર ભણવા ન જવું પડે એટલા માટે તું આપણા જ ગામની અંદર શાળા ખોલ. અને એમના કહેવાથી અયપ્પાએ પોતાના ગામડાની અંદર શાળાઓ ખોલી, ઘણી શાળાઓ ખોલી, 1, 2, 3 એમ કરતાં ઘણી બધી શાળાઓ ખોલી. અને ધીમે ધીમે કરતાં એમને ભણતરનું મહત્ત્વ આખા એની અંદર વધાર્યું. આ વાત જ્યારે સુધામૂર્તિ એક વખત આ કુતમ્મા પાસે એના ગામમાં ગયા ત્યારે બંનેની વાર્તા ચર્ચા થતી હતી, એના ઉપરથી આખી આ વાતનો ખ્યાલ સુધામૂર્તિને આવે છે. અને ત્યારે એક એક ઉત્તમમાં વિધવા તો છે જ, પણ એક અભણ સ્ત્રી પણ જો ભણતરનું આટલું મહત્ત્વ સમજી શકતી હોય તો ખરેખર આપણા દેશની અંદર આવી ઘણી અભણ સ્ત્રીઓએ પણ આવા મહાન વ્યક્તિઓ બનાવ્યા છે, પોતાના બાળકોને ભણાવી ગણાવી અને ખૂબ હોશિયાર બનાવ્યા છે. અને ઉત્તમમાંને લીધે આજે એમના ગામના કેટલાય બાળકો શિક્ષિત બન્યા છે, કેટલાક ગરીબ લોકોને ગામ છોડીને બીજે ભણવા જવું પડતું નથી. અને તેથી જ તો ઉત્તમમાંએ કહ્યું કે જો ગામની દીકરીઓ ભણશે તો દીકરીઓ એટલે કે જે બીજે જશે ત્યાં વહુ બનશે, તો ભણેલી ગણેલી વહુઓ પણ પોતાના બાળકોને ભણાવી શકશે. એટલે કે ગામના દીકરાઓ અને ગામની દીકરીઓ પણ અભણ રહેવા જોઈએ નહીં, એમ કરી અને તેમણે આખા ગામની અંદર આ ભણતરનું મહત્ત્વ વધાર્યું છે.